નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર વિગતવાર રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડ સાથે સંકળાયેલા કેસમાં કુલ ચૌદ વર્ષની સજા ફટકારવામાં આવી છે રાંચીમાં વિશેષ સીબીઆઈ અદાલતે લાલુ પ્રસાદ યાદવને ભારતીય દંડ સંહિતાની કલમ અને ભ્રષ્ટાચાર રોકવાના કાયદા હેઠળ સાત સાત વર્ષની સજા ફટકારી છે ઉપરાંત રૂપિયા ત્રીસ ત્રીસ લાખનો દંડ પણ ફટકાર્યો છે દુમકા કોષાગારમાંથી ડિસેમ્બર ઓગણીસો પંચાણુથી જાન્યુઆરી ઓગણીસો છન્નું દરમિયાન અનૌપચારિક રીતે રૂપિયા ત્રીસ કરોડથી વધુ રકમ કાઢવામાં उल्लेखनीय है कि चारा कौवाण्ड साथ संकड़ाये अन्य त्री केसों में दोषी लालू प्रसाद गत डिसम्बर ऐसी रांची ने बिरसा मुंडा केन्द्रीय जेल में सजा भोगी रहा है तो सुना गई है जिसमें कि लालू प्रसाद यादव को मैक्सिमम पनिशमेंट जो किया गया वो सात साल किया गया है आईपीसी की धाराओं में सात साल और पीसी एक्ट में जो है उसमें सात साल किया गया और फाइन अमाउंट जो है कि आईपीसी के धाराओं में भी तीस लाख और पीसी एक्ट की भी धाराओं में तीस लाख को साठ लाख का फाइन इम्पोज किया गया है माननीय न्यायालय के द्वारा આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી અલગ થયા બાદ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહે તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પત્ર લખી જણાવ્યું કે આ નિર્ણય રાજ્યના વિકાસ માટે લેવામાં આવ્યો નથી પણ આ નિર્ણય રાજકારણથી પ્રભાવિત થઈને લેવામાં આવ્યો છે વધુમાં તેમણે લખ્યું છે કે તેમનો પક્ષ ભાજપ કાયમ વિકાસના કામો કરવામાં વિશ્વાસ રાખે છે અને આજ મંત્ર અમારો પ્રેરણા સ્ત્રોત છે અમિત શાહે પત્રમાં સ્પષ્ટ રીતે લખીને જણાવ્યું છે કે આંધ્રપ્રદેશના વિભાજનથી માંડી આજ દિન સુધી તેમના પક્ષે જનતાનો અવાજ અને તેમના પ્રશ્નને વાચા આપતા લોકહિત માટે કામ કર્યું છે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને મોટી જીત મળી છે પક્ષના તમામ નવ ઉમેદવાર વિજયી થયા છે યુપીની રાજ્યસભામાં કુલ દસ બેઠક માટે શુક્રવારે મતદાન થયું હતું ગઈકાલે મોડી રાત્રે આવેલા પરિણામ અનુસાર ભાજપે નવ બેઠક પર જીત મેળવી છે સમાજવાદી પાર્ટીના જયા બચ્ચને એક બેઠક પર જીત મેળવી છે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં સપા બસપા ગઠબંધન નિષ્ફળ રહ્યું છે અગાઉ તેત્રીસ બેઠકો પર રાજ્યસભાની બેઠકો બિનહરીફ થઈ હતી અને તેત્રીસ રાજ્યસભાના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની અઠાવન બેઠકોમાંથી ભાજપને અઠયાવીસ કોંગ્રેસને દસ ટીએમસીને ચાર ટીઆરએસને ત્રણ બીજેડી આરજેડી અને જેડીયુને બે બે સીટ મળી છે જ્યારે સપા વાયએસઆર કોંગ્રેસ શિવસેના એનસીપી અને એલડીએફના ખાતામાં એક એક બેઠક આવી છે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં જિલ્લાના ટુરુ વિસ્તારમાં સુરક્ષાકર્મીઓએ સામસામા ગોળીબારમાં બે આતંકવાદીઓને માર્યા છે સુરક્ષાકર્મીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે તેવા સમાચાર મળ્યા હતા આ સમાચારના આધારે સુરક્ષાકર્મીઓએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું તપાસ અભિયાનની કાર્યવાહીના પગલે આતંકવાદીઓએ અંધાધૂત ગોળીબાર કર્યો અને સુરક્ષાકર્મીઓ દ્વારા વળતા જવાબમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા સ્થળ પરથી સુરક્ષાકર્મીઓને ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે હાલ આગળની તપાસ અને આતંકવાદીઓની ઓળખ થઈ રહી છે આજે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિન છે દર વર્ષે ચોવીસ માર્ચના રોજ સમગ્ર દુનિયામાં આ દિવસ મનાવવામાં આવે છે ટીબી એક સંક્રામક બીમારી છે વિશ્વમાં દર ત્રણ મિનિટે બે વ્યક્તિ મૃત્યુ પામે છે ટીબી ફેલાવાનું સૌથી મોટું કારણ લોકોમાં આ બીમારી અંગેની જાગૃતિ ઓછી છે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ ઉજવાનો ઉદ્દેશ પણ એ જ છે કે લોકોમાં આ બીમારી અંગે જાગૃતતા આવે અને ક્ષય રોગ અટકાવવા માટે જરૂરી તકેદારી અને પગલાં ભરવા ટીબીના લક્ષણોમાં છાતીમાં દુખાવો ઉધરસ તાવ થાક અને નબળાઈનો અનુભવ ગળામાં સોજો અને પેટમાં ગરબડ છે ટીબીથી બચવા બે સપ્તાહ સુધી ઉધરસ રહે તો ડોક્ટરની સલાહ અને સારવાર મેળવવી જરૂરી છે આજે ચૈત્રી નવરાત્રીનો સાતમો દિવસ છે નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રીની પૂજા થાય છે મા કાલરાત્રીને યંત્ર મંત્ર અને તંત્રની દેવી કહેવામાં આવે છે એવું કહેવાય છે કે દેવી દુર્ગાએ અસુર રક્તબીજનો વધ કરવા કાલરાત્રીને પોતાના તેજથી ઉત્પન્ન કર્યા હતા તેની ઉપાસનાથી પ્રાણી સર્વથા ભયમુક્ત થાય છે તો આ સાથે સમાપ્ત કરીએ નમસ્કાર